हेलो फ्रेंड्स, आई एम फाल्गुनी। वेलकम टू माय चैनल मॉम्स रेसिपी। तमारामांथी घणा बधाए स्कूलनी बहार लारी परथी जे आंबोड़िया मळे छे ते तमे चोक्कसथी खाधा हशे। तो आजे आपणे आवा गळ्या आंबोड़िया घरे कई रीते बनावीशुं ते जोई लईए। तमे आवी नवी नवी रेसिपी जोवा माटे मारी चैनल ने लाइक करो, कॉमेंट करो अने सब्सक्राइब करो अने बाजू में आपेला बेल आइकन ने प्रेस करो जेथी करीने मारी नवी नवी रेसिपीओनी नोटिफिकेशन तमने मलती रहे। तो मैं अहीं एक किलो तोता केरी लीधी छे। केरी आवे छे ए पण तमे लई शको छो। तो तोता केरी में खांड बहु ओछी जोईए छे। तो मैं तोता केरी ने एक किलो तोता केरी छे तो मैं एने सारी रीते धोई ने साफ करीने राखी छे। तो हवे आने हूँ छाल काढ़ी नाखीश अने लांबा लांबा जीरा करी दीश। पण एने थोड़ा जाडा कापवाना होय छे तो ए हवे करी लईश। जे एक किलो तोता केरी हती ने मैं एने समारी लीधी छे, तमे जोई शको छो। तो मैं आ रीतनी जाडी अने लांबी ए रीतनी समारी छे, तमे जोई शको छो। हवे एनी सामे तोता केरीनी सामे बे कप भरीने मैं खांड लीधी छे ए अंदर एड करीशुं અને એની અંદર બે ચમચી ભરીને મીઠું લેવાનું છે। મેં અહીંયા એક તપેલું લીધું છે। હવે આ જે એક કિલો કેરી છે એ અંદર હવે એડ કરી દઈશું। અને એની અંદર બે કપ ભરીને ખાંડ લેવાની છે। બે ચમચી ભરીને મીઠું છે એ એડ કરું છું। હવે આને હાથથી હલાવવાનું છે, ખાંડમાંથી પાણી છૂટું પડે ત્યાં સુધી 2-3 મિનિટ એને હલાવવાનું છે। જેમ આપણે છુંદો હલાવીએ છીએ ને એ રીતે આને હલાવીશું 2-3 મિનિટ માટે। મેં આને 2-3 મિનિટ માટે હલાવી લીધું છે। હવે આને 2 કલાક માટે ઢાંકીને રહેવા દઈશું જેથી કરીને ખાંડ અને મીઠાનું પાણી છૂટી જાય। હવે 2 કલાક પછી હું તમને બતાવું કે એમાંથી કેટલું પાણી છૂટી ગયું। 2 કલાક થઈ ગયા છે, હવે આને ચેક કરી લઈએ કે ખાંડ અને મીઠાનું પાણી કેટલું છૂટું થયું છે, કેટલું મિક્સ થયું છે। અરે છૂટું પડ્યું છે, દેખાય છે ને? તો તમને હજી પણ ક્રિસ્ટલ દેખાતા હશે એકદમ। તો ખાંડ ઓગળી નથી, 2 કલાકમાં ખાંડ ના ઓગળી જાય। તો આને આખો હવે ઘરમાં જ 3 દિવસ સુધી રાખવાનું છે અને રોજ દિવસમાં 1-2 વખત ઉપર નીચે કરીને એને હલાવવાનું। હવે આની ઉપર થાળી નહીં મૂકવાની, આની ઉપર આપણે જેમ છુંદા ઉપર મૂકીએ છીએ ને પતલું કપડું એવી રીતે ઢાંકી દેવાનું। હવે આપણે આની ઉપર પતલું કપડું ઢાંકી દઈશું જેથી કરીને તેની અંદર હવા જાય, થી ગાંઠ મારી દઈશું। આ રીતે અમે રેડી કરી દઈશું। આની ઉપર તમે થાળી ઢાંકશો ને તો એમાં શું થશે, આંબોળિયા થશે નહીં। જો તમે ડીશ ઢાંકીને રહેવા દેશો તો તમારા આંબોળિયામાંથી સ્મેલ આવશે, હવા બિલકુલ નહીં જાય તો શું થાય, સ્મેલ આવે। તો આને હવે 3 દિવસ માટે આપણે ઘરમાં જ રહેવા દેવાનું છે અને 3 દિવસ સુધી દિવસમાં 1-2 વખત હલાવવાનું છે। 3 દિવસ પછી હવે હું તમને બતાવીશ। મેં અહીંયા તોતા કેરીનું ગળ્યા આંબોળિયા કરવા માટે મૂક્યા હતા તો આજે એને 1 દિવસ થઈ ગયો છે। તો ખાંડ કેટલી ઓગળી ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ। ખાંડમાંથી આટલું બધું પાણી છૂટું પડવા માંડ્યું છે, તમે જોઈ શકો છો। હવે આને ઉપર નીચે કરીને હલાવવાનું, આજે 1 દિવસ થયો છે, હજી આને 2 દિવસ સુધી તપેલીમાં જ રાખવાનું છે અને ઘરમાં જ રહેવા દેવાનું। 2 દિવસ સુધી આવી રીતે રહેશે તો ગળ્યા આંબોળિયા બહુ જ સરસ ટેસ્ટમાં થશે। તો ખાંડ બરાબર ઓગળી ગઈ છે, તમે જોઈ શકો છો ને એનું પાણી આ રીતનું થયું છે, મીઠું અને પાણી સારી રીતે ઓગળી ગયા છે। તો હવે 2 દિવસ સુધી આમને આમ રહેવા દઈશું।
ત્રણ દિવસ માટે મેં ગળ્યા આંબોળિયા કરવા માટે મૂક્યા હતા, જે તોતા કેરીના કર્યા છે. તો હવે 3 દિવસ થઈ ગયા છે, તો હવે આપણે જોઈ લઈએ. એમાંથી એકદમ પાણી છૂટવા માંડ્યું છે અને 3 દિવસ થઈ ગયા છે, તો હવે હું એને એક ચાણીમાં કાઢી લઈશ. મેં બધા ચાણીમાં કાઢી લીધા છે. હવાને થોડીક વાર માટે ચાણીમાં જ રાખવાનું, જેથી ખાંડનું પાણી જે છે એ બધું નીતરી જાય અને આને 2 દિવસ માટે તડકામાં મૂકી દેવાને, એટલે એકદમ સુકાઈ જશે. પાણી ફેંકી નહીં દેવાનું. તમે આમપના તરીકે પણ યુઝ કરી શકો છો. આની અંદર મીઠું, જીરું અને થોડુંક સંચળ નાખીને પીવો તો બહુ જ મસ્ત લાગે છે. આ એકદમ નીતરી જશે, પછી આને હું તડકામાં સૂકવી દઈશ. તમને મારી રેસીપી કેવી લાગે છે? સારી લાગતી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરજો. હવે 2 દિવસ પછી હું તમને બતાવીશ ગળ્યા આંબોળિયા કેવા થયા. થાળીમાં કાઢી લીધા છે, તમે જોઈ શકો. અને 2 દિવસ સુધી હવે તડકામાં સૂકવી દઈશું. 2 દિવસ પછી બતાવું કે તમને ગળ્યા આંબોળિયા કેવા બન્યા છે. 1 કિલો તોતા કેરીના મેં ગળ્યા આંબોળિયા કર્યા હતા, તે 2 દિવસ માટે સૂકવવા માટે તડકે મૂક્યા હતા, તો એકદમ સરસ થઈ ગયા છે. છૂટા અને સોફ્ટ તમે જોઈ શકો છો, એનો અવાજ પણ આવે છે. તો 1 કિલોમાંથી મારે 500 જેવા તો લગભગ નીકળ્યા જ થયા જ હશે. મને ખબર નથી, મેં વજન નથી કરાવ્યું, 500નો અંદાજ રાખું છું. તો ઘરે જ તમે આવી રીતે બનાવીને મૂકી દો તો કેટલું સારું પડે છે ને. બહાર કરતાં પણ વધારે ક્વોન્ટિટી નીકળે છે અને આપણને ફ્રેશ પણ ખાવા મળે છે. તો આવી રીતે તમે સ્ટોર કરીને એટ એટ ડબ્બામાં ફ્રીઝમાં મૂકી શકો છો. જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને તમે બીજાને પણ તમે મારી આ રેસીપી શેર કરી શકો છો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવી નવી રેસીપીઓની નોટિફિકેશન તમને મળતી રહે. Thank you so much.